રાજકોટના કાલાવાડ રોડ પર આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટનું આભૂષણ છે. લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર બનેલું આ મંદિર અનેક રીતે વિશિષ્ટ અને ઐતિહાસિક છે. 1967 સાલમાં યોગીજી મહારાજ રાજકોટ આવ્યા ત્યારે અહીં ભગવાનનું ભવ્ય મંદિર બનશે તેમ કહ્યું હતું. પ્રમુખ સ્વામીએ ગુરુના વચનોને સાકાર કરવા કાલાવડ રોડ પર આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરના નિર્માણમાં 7 વર્ષનો સમય લાગ્યો હતો. 1830માં સ્વયં સ્વામિનારાયણ ભગવાન રાજકોટ આવ્યા હતા ત્યારે બ્રિટિશ ગવર્નર સર જ્હોન માલ્કોલ્મ સાથે તેમની 26 ફેબ્રુઆરી 1830ના રોજ મુલાકાત થઈ હતી. સહજાનંદ સ્વામીએ માલ્કોલ્મને શિક્ષાપત્રીની ભેટ આપી હતી જે આજે પણ ઓક્સફર્ડની લાયબ્રેરીમાં મોજૂદ છે. તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ વચ્ચેની ઐતિહાસિક મુલાકાત પણ રાજકોટમાં થઈ હતી. 1982માં પ્રમુખ સ્વામીએ શિખરબદ્ધ મંદિર નિર્માણનો નિર્ધાર કર્યો હતો. વૈદિક સ્થાપત્ય પર આધારિત મંદિરમાં રેતી કે સિમેન્ટનો ઉપયોગ કર્યો નથી. નિર્માણ માટે અંબાજી, મકરાણા અને ઉદયપુરના પિંક માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદક્ષિણા માર્ગ પર ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા દર્શનાર્થી રાખવામાં આવી છે. નવેમ્બર 1998ના રોજ મંદિર ખુલ્લું મુકાયું અને ત્યારથી આધ્યાત્મિક અને સામાજિક ચેતનાનું કેન્દ્ર બિંદુ બની રહ્યું છે.